अगर समाचार में बात करें तो महत्वना समाचार गांधीनगर थी सामे आव्या छे। महत्वनुं कही शकाय के गांधीनगर खाते पोलीस संभारणा 2023 अंतर्गत कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। पोलीस अकादमी खाते कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। मुख्यमंत्री भूपेन्द्र पटेल, गृह राज्यमंत्री हर्ष संघवी पण उपस्थित जोवा मळ्या हता। शहीद पोलीस जवानोनी यादमां पोलीस संभारणा दिवस नुं आयोजन जे दर वर्षे 21 ऑक्टोबरे पोलीस संभारणा दिवस मनावामां आवे छे। गांधीनगर में पोलीस संभारणा 2023 अंतर्गत कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। आ कार्यक्रम में मुख्यमंत्री भूपेन्द्र पटेल, गृह राज्यमंत्री हर्ष संघवी पण उपस्थित जोवा मळ्या हता। दर वर्षे 21 ऑक्टोबरे पोलीस संभारणा दिवस मनावामां आवे छे। शहीद पोलीस जवानोनी यादमां पोलीस संभारणा दिवस मनावामां आवे छे। पोलीस अकादमी खाते आ कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां मुख्यमंत्री भूपेन्द्र पटेल, राज्यमंत्री हर्ष संघवी, गृहमंत्री जे छे तेओ पण उपस्थित जोवा मळ्या हता। शहीद पोलीस जवानोनी यादमां आ संभारणा दिवस पोलीस संभारणा दिवस राखवामां आव्यो हतो। आ कार्यक्रममां अनेक पोलीस कर्मीओ पण उपस्थित जोवा मळ्या हता, તેમજ અધિકારીઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા। સાતમા દિવસે એક કાલરાત્રી માં કાલરાત્રી તરીકે આજનો દિવસ ઉજવાતો હોય છે। માં કાલરાત્રીના ચરણોમાં વંદન કરી અને નકારાત્મકતા સૌનામાંથી દૂર થાય અને સકારાત્મકતા વધુ ને વધુ આગળ વધારે એવી પ્રાર્થના કરું છું। થોડુંક પેલું જરા આજે છે ને હિસાબે થોડુંક મારે શ્વાસમાં તકલીફ પડે એના હિસાબે સુગંધી છે ને સાહેબ થોડી વાર પછી વાંધો નહીં। આપણે સૌ જાણીએ છીએ કે 1959થી જે ચીનમાં સૈનિકોને ગોળીબારમાં પોલીસ કર્મીઓ શહીદ થયા અને શહીદ એમને પૂરા સન્માન સાથે એમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો અને ત્યારથી દર વર્ષે 21મી ઓક્ટોબરે દેશભરમાં પોલીસ શહીદ સ્મૃતિ દિવસ તરીકે આપણે એને મનાવીએ છીએ। વીરગતિને વરેલા પોલીસ કર્મીઓ અને જવાનો પ્રત્યે સૌ ગુજરાતીઓ વતી આજે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને તેમના બલિદાનને વંદન કરું છું। આમ તો પોલીસ કર્મીઓ કોઈ પણ ક્ષેત્રમાં કામ કરવા હર હંમેશ જેને કહેવાય કે 24/7 ખડે પગે ઊભા રહી અને એમની ફરજ નિભાવતા હોય છે। ફરજ નિભાવતી વખતે હર હંમેશ એમણે સામી વ્યક્તિનો, પ્રજાજનનો વિચાર કર્યો છે, પોતાની જાતનો ક્યારેય વિચાર નથી કર્યો। ગમે તેવી આપત્તિની પરિસ્થિતિ હોય, તહેવારો હોય, પ્રોગ્રામ હોય, આપત્તિની પરિસ્થિતિમાં પણ બધાને ખબર છે કે ભાઈ બધાને સેફ જગ્યાએ ખસેડવાની વ્યવસ્થા હોય એટલે સેફ જગ્યાએ બીજા બધાને મોકલી અને એ ત્યાં ફરજ બજાવે, કેમ કે કોઈ બીજો જણ અહીંયા આવી ના જાય। પણ પોલીસ જવાનને ક્યારેય મનમાં એવું નથી થયું કે આ બીજા બધાને હું ખસેડું છું તો મારી જિંદગીનું શું, અને એ ફરજ ત્યાં બજાવતો હોય છે। આ વિચાર અને આ વિચાર સાથે કાર્ય કરવું કે ભાઈ મારી જિંદગી દાવ ઉપર લાગી શકે છે, છતાંય ફરજ ઉપર નિષ્ઠાથી
बीजा बधाना सुख माटे आपना सुखनो विचार न करिए।